દાહોદની સબજેલમાં ગેરકાયદેસર વસ્તુઓ રાખવામાં આવી છે તેની નનામી અરજીના આધારે જિલ્લા કલેક્ટર એસપી પ્રિન્સિપાલ જજ સહિતના અધિકારીઓએ સબજેલમાં તપાસ અર્થે પહોંચ્યા હતા જ્યાં ટીવી મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. દાહોદમાં આવેલા સબજેલમાં ઉલ્લેખનીય છે કે લાંચના કેસમાં ઝડપાયેલા મામલતદાર, લાંચ કેસમાં ઝડપાયેલા ઇન્કમટેક્સ અધિકારી તેમજ આની ખૂંખાર કેદીઓ સજા ભોગવી રહ્યા છે, ત્યારે સબજેલમાં ગેરકાયદેસર વસ્તુઓ તેમજ કેદીઓને પ્રવેશ અને વિશેષ સુવિધા મળતી હોવાની નનામી અરજી ઉચ્ચ અધિકારીઓને મળતા જ જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક, સેશન કોર્ટના પ્રિન્સિપાલ જજ, દાહોદ પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓનો કાફલો સબજેલ ખાતે પહોંચ્યો હતો અને જેલમાં તપાસ કરતા ટીવી મળી આવ્યું હતું. તેની આની ગેરકાયદેસર વસ્તુઓ પણ મળી આવી હતી, પરંતુ અધિકારીઓ દ્વારા ચોક્કસ વસ્તુઓ શું મળી છે તે અંગે ખુલાસો કરવામાં આવ્યો નથી. બનાવની ગંભીરતાને જોઈ કલેક્ટર દ્વારા એસપીને સમગ્ર મામલે તપાસ સોંપવામાં આવી છે અને બનાવની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દાહોદ મામલતદાર કચેરી ખાતે જે સબજેલ આવેલી છે એ સબજેલમાં અમુક વસ્તુઓ જે ગેરકાયદેસર રાખવામાં આવી છે એવી એક ફરિયાદ, અનામી ફરિયાદ મળી હતી અને એ સંદર્ભમાં આજે સબજેલની મુલાકાત માનનીય પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ અને એસપી સાહેબ સાથે લેવામાં આવી છે. અને ખાસ કરીને આ જે જેલ છે એમાં કોઈપણ કેદી જે છે એ કોઈપણ પ્રકારની ગેરકાયદેસર વસ્તુ ના રાખી શકે અને જ્યારે આવી ફરિયાદ આવે ત્યારે એની મુલાકાત લેવી બહુ આવશ્યક છે. અને આ સંદર્ભમાં આ મુલાકાત લેવામાં આવી ત્યારે અમુક જે વસ્તુઓ મળી છે એ સંદર્ભમાં તપાસ અહીંયાથી એસડીએમ અને ડીવાયએસપી એચક્યુને આપી છે અને એ તપાસ 2-3 દિવસમાં પૂર્ણ થયા પછી આગળની જે યોગ્ય કાર્યવાહી છે કરવામાં આવશે અને ડેફિનેટલી આ બાબતે કડકમાં કડક કાર્યવાહી જિલ્લા તંત્ર તરફથી કરવામાં આવશે. થેન્ક યુ. દીપેશ દોશી સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ, દાહોદ.